हेलो फ्रेंड्स, निरालीस किचन में तमारू स्वागत छे। आजे आपणे गुजरातीओनो फेवरेट फरसाण एवी खांडवी बनावीशुं। तो परफेक्ट माप साथे एकदम सरल रीते बनती आ खांडवी आजे आपणे टेस्टमां पण बेस्ट बनावीशुं। निरालीस किचनमां मुकाती दरेक रेसिपी घरमां ज रहेली सामग्रीथी खूब ज ओछा खर्चे बनी जाय अने स्वाद साथे हेल्धी पण होय, साथे रोजबरोजना उपयोगमां लेवाय अने गृहिणीनुं बजेट पण जळवाय। तो अमारा आ प्रयासने सपोर्ट करवा माटे अमारी चेनल निरालीस किचन सब्सक्राइब करो अने बाजूमां पेलू बेल आइकन क्लिक करो, जेथी दररोज मुकाता आवा मजेदार अने उपयोगी वीडियो तमारी समक्ष सौथी पहेला पहोंचे। तो खांडवी बनावा माटे दरेक इंग्रेडियंटनुं परफेक्ट माप होवुं खूब जरूरी छे। तो सौथी पहेला आपणे एक वाटकी चाळेलो चणानो लोट लीधो छे। माप माटे तमे घरमांथी कोईपण कप अथवा वाटकीनो उपयोग करी शको। जे वाटकीथी आपणे बेसनનું માપ લીધું છે એ જ વાટકીના માપ પ્રમાણે આપણે એક વાટકી ખાટી છાશ અને બે વાટકી ભરીને પાણી લેવાનું છે। જો તમારે ખાંડવી વધારે ખાટી બનાવવી હોય તો બે વાટકી છાશ અને એક વાટકી પાણી લેવાનું, પણ ચણાના લોટથી આપણે ત્રણ ગણું પાણી અને છાશનું માપ લેવાનું છે। હવે આપણે એક પોડા બાઉલમાં બેસન એડ કરી લઈશું અને એમાં 1/4 ટીસ્પૂન હળદર, અડધી ચમચી મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લઈએ। હવે તેમાં એક વાટકી ખાટી છાશ ઉમેરી લઈએ અને સાથે બે વાટકી પાણી પણ ઉમેરી લઈશું અને હવે આ મિશ્રણને વિસ્કરની હેલ્પથી મિક્સ કરી લઈશું। આ રીતે બધી જ વસ્તુને એક જ ડિરેક્શનમાં હલાવી લેવાની છે, જેથી મસાલા, બેસન, છાશ અને પાણી બધું જ એકબીજા સાથે સરસ મિક્સ થઈ જાય અને એમાં લમ્સ પણ ના રહે। તો ફ્રેન્ડ્સ, ગુજરાતી ફરસાણ ખાંડવી અત્યારે દેશ વિદેશમાં મળે છે, જે મહારાષ્ટ્રમાં દહીંવડી અને સુર લીચીના નામે ઓળખાય છે, જેને ઘણા લોકો પીલા પાટુડી તરીકે પણ ઓળખે છે। આમ તે ગુજરાત અને મહારાષ્ટ્રનું ખૂબ જ પોપ્યુલર ફરસાણ છે। તો બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે અને લમ્સ વિનાનું ખાંડવી માટેનું બેટર અત્યારે તૈયાર થઈ ગયું છે। આ ટાઈમે તમે બેટરને ટેસ્ટ કરી શકો, જો કોઈ ઇન્ગ્રેડિયન્ટ ઓછું લાગતું હોય તો આ ટાઈમે ઉમેરી લેવું। હવે આપણે ગેસ પર નોનસ્ટિક રાખી ગેસની સ્લો ફ્લેમ કરીશું। તમે કોઈ જાડા તળિયાવાળી કઢાઈ પણ ઉપયોગમાં લઈ શકો છો। હવે પેનમાં તૈયાર કરેલું બેટર ઉમેરી લઈશું અને હવે તરત જ મિક્સ કરી લઈશું અને એને પણ આપણે આ રીતે એક જ ડિરેક્શનમાં હલાવવાનું છે। જો બે સાઈડ હલાવીશું તો બેટરમાં લમ્સ પડી જશે, માટે એક જ સાઈડ હલાવતા જઈ આ રીતે સહેજ પણ અટક્યા વગર સતત હલાવતા રહેવાનું છે। તો અત્યારે બેટર ગરમ થવાની શરૂઆત સાથે જ 2 મિનિટમાં બેટર ઘટ્ટ થવા માંડ્યું છે। તો જેમ જેમ બેટર ઘટ્ટ થતું જાય તેમ તેમ આપણે થોડું વધારે ઝડપથી મિક્સ કરીશું। તો તમે જોઈ શકો છો કે કેટલું જલ્દી બેટર ઘટ્ટ થઈ રહ્યું છે અને આપણે આ રીતે એક જ બાજુ મિક્સ કરતા હોવાથી બેટર પણ લમ્સ વિનાનું એકદમ સ્મૂથ બનીને તૈયાર થશે। તો એકદમ સ્પીડમાં બેટરને સતત હલાવતા રહેવાનું છે। હવે આ જ રીતે ગેસની સ્લો ફ્લેમ પર હલાવતા હલાવતા 5-6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે બેટર કઢાઈ છોડવા માંડ્યું છે। તો બસ આવી જ રીતે બેટર કિનારી અને તળિયું છોડવા લાગે તો પરફેક્ટ ખાંડવી માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે સહેજ પણ સમય બગાડ્યા વગર ફટાફટ સ્પેચ્યુલાથી થાળી પર બધી બાજુ બેટર સ્પ્રેડ કરી લઈશું। આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ આ રીતે ઝડપથી સ્પ્રેડ કરી લેવાનું। જો સ્પ્રેડ કરવામાં સહેજ પણ વાર લાગશે તો બેટર ઠંડુ થવા લાગશે અને થાળી પર બરાબર સ્પ્રેડ નહીં થાય। તમે થાળીને બદલે ખાંડવી માટે કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરી શકો છો। અત્યારે તમને બેટર સ્પ્રેડ કરતી વખતે થોડા લમ્સ પડ્યા હોય એવું લાગશે, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી। ખાંડવીનું બેટર પરફેક્ટ કૂક થયું છે, માટે સ્પ્રેડ કરતી વખતે તમને થોડું એવું લાગશે, પણ ખાંડવી આપણી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો અહીં આટલા બેટરમાંથી ટોટલ 3 થાળી પર બેટર મેં સ્પ્રેડ કરી લીધું છે। તો હવે આ થાળીને આપણે ઠંડી થવા દઈશું। હવે 5-6 મિનિટમાં સ્પ્રેડ કરેલું બેટર ઠંડુ થઈ ગયું છે। તો પહેલાં આપણે એક થાળીમાં ચપ્પુથી કટ લગાવી દઈશું, આ રીતે ઊભા કટ લગાવી દઈશું અને એક કટ આપણે આડો પણ લગાવી દેવાનો છે અને હવે ઉપરની સાઈડથી આ રીતે બેટરને નીચેની તરફ વાળતા જઈ રોલ કરી લઈશું। તો ઠંડા થયેલા બેટરનો આ રીતે એકદમ ઇઝીલી રોલ વળવા લાગે છે। તો અહીં બેસનનું પરફેક્ટ બેટર તૈયાર થયું હોવાથી એક હાથે પણ રોલ વાળી શકાય છે। હવે આ ખાંડવીને આપણે એક પ્લેટમાં મૂકી દઈશું અને સેમ આ જ રીતે આપણે બધી જ ખાંડવીના રોલ તૈયાર કરી લઈશું।
તો ફ્રેન્ડ્સ, જો તમારું બેટર આ રીતે એકદમ પરફેક્ટ બન્યું હશે ને, તો તમે એકદમ ઇઝીલી અને ઓછી મહેનતે એકદમ હોટલ જેવી ટેસ્ટી ખાંડવીનો સ્વાદ ઘરે જ માણી શકશો. હવે આપણે ખાંડવીના વઘાર માટે એક વઘારિયામાં 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરીશું. હવે તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ ઉમેરવાની છે, સાથે 1/2 ચમચી સફેદ તલ પણ ઉમેરીશું. અને હવે તલ ફૂટવા માંડે એટલે ગેસને બંધ કરી દેવાનો છે. અને હવે ગરમ વઘારને ચમચીથી ખાંડવી પર સ્પ્રેડ કરી દઈશું. આ રીતે ચમચીથી વઘાર સ્પ્રેડ કરવાથી વઘાર બધી ખાંડવી પર ઇવન સ્પ્રેડ થશે અને વઘારનો ટેસ્ટ પણ બધી ખાંડવીમાં એક સરખો આવશે. હવે ફ્રેશ નારિયેળના છીણથી એને ગાર્નિશ કરી લઈશું અને લીલા સમારેલા દાણા પણ ઉમેરી લઈએ. તો ફ્રેન્ડ્સ, સેમ હોટલ જેવા ટેસ્ટ સાથે એકદમ પરફેક્ટ અને ખૂબ જ સહેલાઈથી બની જતી ખાંડવીની આ રીત તમને ગમી કે નહીં એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, આ ગુજરાતી ખાંડવીની રેસીપી માટે 1 લાઈક તો બને જ છે. તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું 2 આઇકન ક્લિક કરજો, જેથી તમને મારા નવા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.